નમસ્તે મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 સત્ર 1 અને વિષય ગુજરાતી છે, અને એમાં મિત્રો જે પાઠ નંબર 3 આપ્યો છે જેનું નામ છે પરીક્ષા. શું છે મિત્રો પાઠનું નામ? પરીક્ષા. તો મિત્રો એ પરીક્ષા પાઠનો જે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે, તો એ સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયના પ્રશ્નનું. પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તામાં ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો? તો જોઈએ મિત્રો કે હું પરીક્ષા આપવા જતો હોઉં અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ વ્યક્તિને જોઉં તો બીજાને મદદ માટે બોલાવી 108 એમ્બ્યુલન્સને ફોન કરી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરું, તે વ્યક્તિના પરિજનોને જાણ કરું. બીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં અને પરીક્ષામાં બેસવા દીધો, પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ના સમજીને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત? તમને મહાદેવ નિર્ણય સાચો લાગે છે? શા માટે? તો જોઈએ મિત્રો કે મહાદેવ મોડો પડ્યો છતાં માનવતા માટે ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. જો ઇન્સ્પેક્ટરે માનવતા ન રાખી હોત તો તેને પરીક્ષામાં બેસવા ના દીધો હોત તો પણ મહાદેવને સંતોષ થાત કે તેને પાકથી ઉભરાતા ખેતરને બચાવ્યા, તેનો ગાયને હક કાઢીવાનો નિર્ણય સાચો માને છે. કારણ કે મહાદેવમાં પરોપકારનો ગુણ છે ને તેના આવા સારા ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે. પ્રશ્ન ત્રીજો, પાઠમાં ઉત્તર ગુજરાતી બોલીના કેટલાક શબ્દો છે જે તે વિસ્તારની બોલીમાં આવા શબ્દ પ્રયોગ હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધીને તે આગળ લખવાના છે. તો જોઈએ મિત્રો, અમારા ઝાલાવાડની બોલીના શબ્દો આ રીતે છે. ઝાલાવાડ એટલે મિત્રો આપણે જેને કાઠિયાવાડ કહીએ છીએ, અટાણે એટલે કે અત્યારે, કેદુના એટલે કે ક્યારના, નકરું એટલે કે માત્ર, માથે એટલે કે પહેલાં, ઓરો એટલે પાસે, વૈગ્યો એટલે કે જતો રહ્યો, કૈરું એટલે કે કયું, ભેળો એટલે કે સાથે, વિવાહ એટલે કે વિવાહ, કળશો એટલે કે લોટો, ગગા એટલે કે દીકરા, આવા શબ્દો મૂકી શકે છે. તમે જે વિસ્તારમાં રહેતા હોય તે આગળ તમે તમારા વિસ્તારના શબ્દો ત્યાં આગળ મૂકી શકો છો. બરાબર છે. પ્રશ્ન 4, નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાધિત શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખવાનો છે. આપણે ફકરો એક વાત અહીં વાંચી જોઈએ. જોશું છે કે પણ પોતાનો શેઢો વઢાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી ઉઠ્યો, આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું, એમને કોઈ હળ હાંકનારું તો છે નહીં, નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલેથી હોંકી લાવી મિલી મિલીને ખુશાલમાંના ખેતરમાં જ મેળવી, ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતાં સુરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને જોડતો ગયો. જોઈએ મિત્રો જવાબ એનો, કે પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ ઓનો બીકણ જીવ રડી પડ્યો, આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું, એમણે કોઈ હળ હાંકનારું તો છે જ નહીં ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલેથી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાંના ખેતરમાં જ કાઢવી, ને પરોપકારી મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવતા કરતાં સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો, આમ કરવાથી શું ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો શા માટે સરખામણી કરવાની છે? આમ કરવાથી ભાષાની સુંદરતા ઓવી થઈ જાય છે. સમાર્થી શબ્દોનો ઉપયોગ કરી લખેલો ફકરો મને નથી ગમતો, કારણ કે પાઠમાં વપરાયેલા શબ્દો ભાવને સરળ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે. હવે મિત્રો જોઈએ આગળ પ્રશ્ન નંબર 5, નીચેના ફકરો વાંચો, વિરામચિહ્નો વિના તમને એ અધરો લાગે છે, ઓછી જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરીથી વાક્યો લખવાનું છે. જુઓ ગામ અહીંયા વિરામચિહ્ન નથી મૂકેલા, આપણે પાછી મૂકીએ કે ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું, બૂમ પાડી કહેવા લાગ્યો, એ મારી માસીને તેઓ કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે ને. મહાદેવ શંકા સામે દફતર ધર્યું, લેને શંકા ગાયને, હું વાંકતો આવું, શંકાએ દફતર લીધું, યાદ આવ્યું ત્યારે લે ને પરીક્ષા છે ને. મિત્રો અહીં એક ફકરો આપ્યો છે, કોઈ જગ્યાએ વિરામચિહ્નો મૂક્યા નથી, તો આપણે એ વિરામચિહ્નો મૂકીને જોઈએ એનો ઉપયોગ. જો કહી દે છે કે ગામ તરફ તેને નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને તેઓ કહેજો કે ગાય આવશે ને ક્યારે હોકશે, એટલામાં તો કાપડો કાઢી નાખશે ને. મહાદેવે શંકા સામે દફતર ધર્યું, લે શંકા ગાયને, હું હોકતો આવું,
શંકાએ દત્તર લીધું યાદ આવ્યું ત્યારે લેવા પરીક્ષા છે ને આ રીતે મિત્રો અહીં આપણે વિરામચિહ્ન મૂક્યા છે એ તમે ફટાફટ મૂકી લેજો. પ્રશ્ન નંબર 6 જોઈએ. પાઠમાં મહાદેવ ગાયને બીજા કોઈના ખેતરમાં ના મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું શા માટે? તો જોઈએ કે મહાદેવ ગાયને ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું, કારણ કે મહાદેવ ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત તો ગોટ તો તે ફરીથી કોઈના ખેતરમાં પાકે નુકસાન કરત. મહાદેવ માનવતાનું કામ કર્યું તેથી મને એ ગમ્યું છે. પ્રશ્ન નંબર 7 જોઈએ કે ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો શા માટે? તો ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતાં મહાદેવની માનવતાને વધારે ગમ્યું. જો આવા સાહેબો સારા હોય તો જ ભારત દેશ આગળ વધી શકે. પ્રશ્ન નંબર 8 કે નીચેના વાક્યને બદલે પાઠમાં પડેલા વાક્ય તમારે ત્યાં આગળ મૂકવાના છે, જો કયા કયા છે? તો દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગે આવે ના થાય. તો ઉત્તર છે કે પાઠમાં આડે દિવસે દોડે ને દશેરાએ ગોડું નહીં દોડે, આવા વાક્યો આપ્યા છે. જોઈએ બીજું. જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી, તો જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો વળે એટલે આવા શબ્દ તમે મૂકી શકો. બીજું, ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે, ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની. હવે નંબર 4 જોઈએ મિત્રો. નંબર 4 શું છે? નંબર 4 કે ગામની આબરૂ સચવાશે તો આપણા ગામનું નાક રહેશે, એવું આપણે લખી શકીએ. હવે જોઈએ આગળ. પ્રશ્ન બીજો કે નીચેના શબ્દો મોટેથી વાંચવાના છે, કયા શું છે? તો જોઈએ અહીં આપણે વાંચવાના છે છઠ્ઠું, ઘોડું, ઇન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ અને ગૌ. તો મિત્રો અહીંયા જે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો જે વિડીયાનું એટલે કે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે વિડીયોમાં જોયું છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય, પ્રશ્નનું સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો અને કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા વિદ્યાર્થી મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.